જોવા મળે છે. દબાણના કારણે દ્રવ્ય પોતાની અવસ્થા એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં રૂપાંતર થાય છે. ત્યારબાદ એક વસ્તુ આની અંદર જોવાની છે કે અહીં જોયું સૂકો બરફ. તમે ટૂંકમાં કહ્યું છે કે સૂકો બરફ. સૂકો બરફ એટલે યાદ રાખવાનું કે ઘન CO2 એટલે ઘન આપણે CO2 લખીશું ઘન CO2 એટલે CO2 નું કયું સ્વરૂપ છે ભાઈ સોલિડ. કયું સ્વરૂપ છે CO2 નું સોલિડ ઘન સ્વરૂપ છે. તો હવે જો આના પરથી આપણે શું વિચારી શકીએ કે જો સૂકો બરફ એ CO2 નું ઘન સ્વરૂપ હોય ઘન સ્વરૂપ હોય તો જ્યારે એને ઉષ્મા આપવામાં આવશે તો કાર્બન ડાયોક્સાઇડ કયો સ્વરૂપ છે વાયુ સ્વરૂપ. તો ઘનમાંથી વાયુ સ્વરૂપમાં રૂપાંતર થઈ શકે છે. તો આપણે ઘન CO2 જે છે સૂકો બરફ એને આપણે ઉદ્યોગપાતી પદાર્થ તરીકે લઈ શકીએ છીએ. ઓકે, ત્યારબાદ આગળ જોયું કે દ્રવ્યની અવસ્થાઓનું આંતરિક રૂપાંતરણ. આંતરિક રૂપાંતરણ કે આપણે ઘણી બધી પ્રક્રિયાઓ જોઈ કે ઘનમાંથી પ્રવાહીમાં પ્રવાહીમાંથી વાયુ વાયુમાંથી પ્રવાહી વાયુમાંથી ઘન ઘનમાંથી જુદું વાયુ આ બધી ઘણી પ્રક્રિયાઓ જોઈ. એ દરેક પ્રક્રિયાને આપણે અહીંયા ડાયાગ્રામ સ્વરૂપે જોઈએ તો ધ્યાન રાખજો અહીંયા કે અહીંયા આંતરિક અવસ્થા છે દ્રવ્યની અવસ્થા ત્રણ અવસ્થા લખી ઘન અને ઘન પ્રવાહી વાયુ. હવે જો ઘનમાંથી વાયુમાં રૂપાંતર થાય ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતર થાય તો આપણે સૌપ્રથમ થિયરી જોઈ હતી ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતર બરફ છે બરફનું પાણીમાં રૂપાંતર કઈ પીગલન ગલન પ્રક્રિયા કઈ પ્રક્રિયા ગલન પ્રક્રિયા કીધી હતી ઘનમાંથી પ્રવાહીમાં. એવી જ રીતે પ્રવાહીનું જો વાયુ રૂપાંતર થાય તો કઈ ક્રિયા હતી બાષ્પીભવન. કઈ હતી બાષ્પીભવન બરાબર. ત્યારબાદ આપણે એ પણ જોઈ ઘનમાંથી વાયુ અથવા વાયુમાંથી ઘન કે જે અમુક આડાવડા હોય કે આપણે કીધું કે ભાઈ અહીંથી જવાનું છે અહીંથી સાહેબ આમથી જઈએ તો ફરી જઈએ તો એવા પણ હોય તો એવા માટે શું લખી શકીએ ઘનમાંથી પ્રવાહી તો પાતળ તો વાયુમાંથી ઘન થાય તો પણ ઉદ્વાર કણો ભેગા થાય. સંગણ એટલે કણો. કણો શું થાય ભેગા થાય. વાયુ જાય વાયુના કણો કેવા હોય છૂટા સમાય. જયારે સંગણ એટલે ભેગા થશે જે દબાણ આપશું એટલે ભેગા થશે તો શું કઈ સ્વરૂપ થઈએ પ્રવાહી સ્વરૂપ થાય. તો સંગણ પ્રવાહી કણ પણ કહી શકાય. જો અહીં પ્રવાહીને જો આપણે પ્રવાહીમાંથી ઘન સ્વરૂપમાં જો રૂપાંતર થાય તો એને આપણે શું કહી શકીએ ઘનીકરણ. શું કહી શકાય ઘનીકરણ. તો આ વસ્તુ તો ડાયાગ્રામ કે જે દ્રવ્યની અવસ્થાનું આંતરિક નિરૂપણ ઘનમાંથી જો પ્રવાહીમાં રૂપાંતર થાય તો પ્રક્રિયાને ઘન સોરી ગલન ગલનની પ્રક્રિયા કહેવાય. ધ્યાન રાખજો ઘનમાંથી પ્રવાહી તો ગલન પ્રક્રિયા પ્રવાહીમાંથી વાયુ બાષ્પીભવન પ્રક્રિયા ઘનમાંથી વાયુ તો ઉર્ધ્વપાતન વાયુમાંથી ઘન તો ઉર્ધ્વપાતન વાયુમાંથી પ્રવાહી તો પ્રવાહીકરણ અથવા સંઘનન પ્રવાહીમાંથી ઘન તો ઘનીકરણ પ્રક્રિયા કહેવાય છે. ઓકે, એન્ડ આ બંને થિયરી જોયું બીજી છે આવી છે. થેન્ક યુ.